નમસ્કાર, હું સુનિલ ખલાસી અને મારી યુટ્યુબ ચેનલ SS એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે બેન્કિંગની અંદર મોસ્ટ IMP શોર્ટ ક્વેશ્ચન શીખવાના છે. આટલા પ્રશ્નો તમે કરી લેશો તો તમને જે પ્રશ્ન એકની અંદર જે ટૂંકા પ્રશ્નો પૂછાય છે તમારી સૌથી અગત્યના પ્રશ્નો છે એ આપી લીધા છે. તમને આ અગાઉ પણ આપણે બેન્કિંગની અંદર કેટલાક મોટા પ્રશ્નો આપ્યા છે. એ મોટા પ્રશ્નની અંદર કેટલાક તમારા ટૂંકા પ્રશ્નો પણ થઈ જશે એ આપણે અહીંયા નથી લીધા. ખૂબ જ અગત્યના પ્રશ્નો છે, તેથી આપણે આ ખાસ ધ્યાન આપીને જોઈશું. સૌથી પહેલો પ્રશ્ન છે કે બેવડો વીમો એટલે શું? શબ્દ જ એવો છે, બેવડો એટલે કે એક કરતાં વધારે, એટલે બે વધારે, ત્રણ, ચાર, પાંચ એવા વીમા લીધા હોય. જોઈએ આપણે એક વસ્તુ માટે, એટલે સમજો કે આપણી પાસે ગાડી છે એના માટે તેનો માલિક એક કરતાં વધુ વીમા કંપનીઓ પાસેથી વીમો ઉતરાવે તો તેને બેવડો વીમો કહે છે. તમારી પાસે મોબાઈલ હોય, ગાડી હોય, કોઈ પણ મિલકત હોય અને એ ગાડીની ઉપર આપણે એક કરતાં બે કંપની પાસેથી વીમો લઈએ તેને શું કહેવાય? બેવડો વીમો કહેવાય. પરંતુ શું તે જોઈએ, હવે એની ખામી શું છે? પરંતુ ગમે તેટલી પોલિસીઓ હોવા છતાં વીમો લેનારને તેટલું જ નુકસાન થયું હોય તેટલી જ રકમ વળતર તરીકે મળે છે. એટલે શું, તમારી પાસે એક વીમો હોય, પાંચ વીમો હોય કે દસ વીમો હોય, પરંતુ તમારી ગાડી સમજો કે 2 લાખની છે અને એમાં 50,000નું નુકસાન થયું છે તો તમે ગમે તે કંપની પાસેથી કેમ કરો, તમને 50,000થી વધારે રૂપિયા મળવાના નથી. એનો અર્થ શું થયો કે બેવડો વીમો એટલે એક કરતાં વધારે કંપની પાસે તમે લઈ શકો, પણ એના કરતાં વધારે જેટલું નુકસાન તમને થવાનું છે એનાથી વધારે તમને વળતર મળવાનું નથી. ત્યાર પછીનો પોઈન્ટ છે અધિક વીમો. અધિક એટલે વધારે. જોઈએ આપણે ચીજવસ્તુની કિંમત કરતાં, એટલે તમારી જે વસ્તુ છે એની કિંમત કરતાં વધુ રકમનો વીમો લેવામાં આવે ત્યારે તેને શું કહેવાય છે? અધિક વીમો કહે છે. તમારી ગાડી 5 લાખની છે, તમે 6 લાખ 7 લાખનો વીમો લેવો એને અધિક વીમો કહે છે. જોઈએ પોલિસી એક હોય અથવા એક કરતાં વધુ પણ એમાં હોઈ શકે, પણ જો વીમા વસ્તુની કિંમત કરતાં વધારે રકમનો વીમો લેવામાં આવ્યો હોય તો તેને અધિક વીમો કહે છે. એટલે 5 લાખની કિંમતની ગાડી હોય, 10,000નો મોબાઈલ હોય અને તમે 25,000નો વીમો લો તો એમાં એના પર અધિક વીમો કહેવાય. ત્યાર પછીનો આગળનો પ્રશ્ન છે જિંદગીના વીમાને વીમા યોજનાનો મુખ્ય કયો સિદ્ધાંત લાગુ પડતો નથી અને શા માટે? તો જિંદગીનો જ્યારે વીમો એને નુકસાન વળતરનો સિદ્ધાંત લાગુ પડતો નથી, કેમ કે માણસનું જ્યારે મૃત્યુ થાય ત્યારે આપણે એને શું કહેવી શકાય, એનો અંદાજો આપણે લગાવી શકતા નથી કે એને કેટલું નુકસાન થયું હશે. જોઈએ આપણે, કારણ કે જિંદગીના વીમામાં મૃત્યુથી થતું નુકસાન માપવું અશક્ય છે. એટલે મૃત્યુથી જે નુકસાન થાય એને આપણે માપી શકતા નથી, કેટલું નુકસાન થયું છે એને આપણે અંદાજી શકતા નથી. તેથી જિંદગીના વીમામાં વ્યક્તિનું નાણાકીય નુકસાન માપી શકાતું નથી. એટલે આપણને એવું પૂછવામાં આવે ને કે જીવન વીમાને વીમા યોજનાનો મુખ્ય કયો સિદ્ધાંત લાગુ પડતો નથી, તો એનો જવાબ આવશે નુકસાન વર્તનનો સિદ્ધાંત. કેમ કે જ્યારે મૃત્યુ થાય તો એ મૃત્યુનું નુકસાન આપણે માપવું અશક્ય છે એટલા માટે. ત્યાર પછી વીમો લેનાર મૃત્યુ પામે અને પોલિસી પાકે ત્યારે તેના વારસદારે, અહીંયા જે વારસદાર છે, એને કયા કયા પુરાવા એટલે કે દસ્તાવેજ રજૂ કરવા પડે? તો સૌથી પહેલો પુરાવો એટલે એને વીમા પોલિસી આપવી પડે. જે પોલિસી લીધી હોય એ પોલિસી એને રજૂ કરવી પડે. ત્યાર પછી આપણે જોઈએ તો વીમા કોર્પોરેશન તરફથી મળતું દાવાપત્ર, જે દાવાનું પત્રક આવે એટલે કે અરજીનું પત્રક, એ રજૂ કરવું પડે. વીમો લેનારની ઉંમરની સાબિતી બાકી હોય તો ઉંમરનો પુરાવો આપવો પડે. દરેક વખતે સાબિતી બાકી નથી હોતી, સાબિતી જ્યારે બાકી હોય તો જ આ ઉંમરનો પુરાવો આપવો. બાકી તો આપણે ખબર છે કે જ્યારે આપણે પોલિસી લઈએ તો ઉંમરનો પુરાવો આપણે આપેલો જ હોય. વીમો લેનારના મૃત્યુ અંગેનો પુરાવો, મૃત્યુ થયું છે તો તે અંગેનો આપણે મૃત્યુનો પુરાવો આપવો પડે, જેમ કે આપણું ડેથ સર્ટિફિકેટ ને બધું હોય એ આપવું પડે. દાવો કરનારના હકના પુરાવા, એટલે જે દાવો કરે જે વ્યક્તિ છે એ કોણ છે, એનો ખરેખર આશ્રિત છે ખરો કે એનો નોમિની છે ખરો, કે સમજો કે કોઈ વ્યક્તિના પિતાજીનું અવસાન થઈ જાય તો એનો પુત્ર એ દાવો કરે તો એનો પુત્ર એનો ખરેખર એનો જ પુત્ર છે એવા એના પાસે પુરાવા હોવા જોઈએ. પોલિસીની રકમ મળ્યા બદલની સ્ટેમ્પ રસીદ, એટલે પોલિસીની જ્યારે રકમ મળે ત્યારે સ્ટેમ્પની રસીદ પણ એની પાસે હોવી જોઈએ. એટલે આટલા પુરાવાઓ આપણે રજૂ કરવા પડે. જોઈએ આગળનો પ્રશ્ન આપણે, સરળ મૂલ્ય. સરળ મૂલ્ય એટલે શું? જ્યારે વીમા પોલિસી ધરાવનાર પ્રીમિયમ ભરવાને અશક્ત બને ત્યારે પોતાની વીમા પોલિસી
વીમા કંપનીને સોંપી દે અને તેના બદલામાં વીમા કંપની તરફથી મળતી રોકડ રકમ સ્વીકારી લે તો તેને સરળ મૂલ્ય કહે છે અને સરેન્ડર વેલ્યુ પણ કહેવાય. શું કહેવાય? સરેન્ડર. કેટલીક વાર LIC માંની અમે પોલિસી ઉતારીએ અને પછી કેટલાક સંજોગો એવા હોય કે અત્યારે આપણે સમજો કે મહિનાના 5,000 રૂપિયા ભરી શકીએ છીએ, આવનારા સમયમાં એવું થાય કે આપણી પાસે પૈસાની સગવડ ન હોય ને હવે આપણે પૈસા ભરી શકીએ એમ નથી. અત્યારે આપણી પરિસ્થિતિ સારી છે, નોકરી કરતા હોય એટલે આપણે દર મહિને 5,000 રૂપિયા ભરી શકીએ. જ્યારે કોરોના જેવી પરિસ્થિતિ આવે ને પછી આપણે પૈસા ન ભરી શકતા એવી પરિસ્થિતિ ઊભી થાય તો આપણે આપણી પોલિસી બંધ કરી દેવી પડે અને એના બદલામાં વીમા કંપની જે આપણને પૈસા ભરેલા હોય આપણા એનું જે મૂલ્ય હોય એ આપણને ચૂકવી આપે એને સરળ મૂલ્ય કહે છે. વર્ષાસન યોજનાના મુખ્ય પ્રકારો કયા કયા છે? તો પહેલું છે તે તાત્કાલિક વર્ષાસન થઈ જાય એ, બીજું વિલંબિત એટલે મોરું થાય અને ત્રીજું નિવૃત્તિ વેતન. આ ત્રણ પ્રકારના વર્ષાસનના પ્રકારો છે. ખૂબ જ અગત્યનો પોઈન્ટ ગણાવી શકાય એવો જહાજની સમુદ્ર યોગ્યતાનો અર્થ સમજાવો. જહાજની સમુદ્ર યોગ્યતા, આપણે જોયું જહાજની સમુદ્રમાં યોગ્યતા શું છે એટલે જહાજ કેવું છે એ બધી વાત હશે. તો જહાજની સમુદ્ર યોગ્યતા એટલે જહાજ સમુદ્રમાં સફર કરવાને યોગ્ય છે. સફર, આ સફર છે, સફર એટલે ફરવા માટે જઈએ, સફર કરવાને યોગ્ય છે. તે જહાજ સામાન્ય જોખમો સહન કરી શકે તેવું હોવું જોઈએ. એટલે જે કોઈ જહાજ છે એ સફર કરવા જાય છે એ કેવું હોવું જોઈએ? એ સમુદ્રમાં આવતા સામાન્ય જોખમો સહન કરે તેવું હોવું જોઈએ. ત્યાર પછી સફર માટે સક્ષમ હોવું જોઈએ, જે જાય છે એ સફર કરવા માટે એના માટે સક્ષમ હોવું જોઈએ. સાધન સામગ્રીથી સુસજ્જ હોવું જોઈએ. કોણ? જહાજ. સાધન સામગ્રીથી કેવું હોવું જોઈએ? સુસજ્જ હોવું જોઈએ. પૂરતું બળતણ અને કર્મચારી ગણ અંદર હોવો જોઈએ. એની પાસે પૂરતું બળતણ પણ હોવું જોઈએ કે જેથી અમેરિકા જાય છે તો અમેરિકા પહોંચે એટલું એમની પાસે બળતણ પણ હોવું જોઈએ, ત્યાં જઈને એ ફિલઅપ કરાવી શકે. પછી તેની પાસે પૂરતો કર્મચારી ગણ પણ હોવો જોઈએ. એટલે આ બધું છે એ સમુદ્ર યોગ્યતાને માત્ર જહાજની હોય છે, તેમાં ભરેલા માલની. એટલે એથી સમજો કે આપણે મુંબઈથી કોઈ માલ અમદાવાદ પહોંચાડીએ છીએ, તે માલની જે અંદર માલ ભરવામાં આવે છે એની યોગ્યતા આપણે નથી જોવાની. આપણે તો આપણું સમુદ્રની અને આપણે જે જહાજ જઈ રહ્યું છે એની યોગ્યતાની એ વાત કરવાની છે. દરિયાઈ વીમા પોલિસીના પ્રકારો જોવાના છે, પણ સમયની દ્રષ્ટિએ. તો પહેલો જ પ્રકાર એટલે સમય પોલિસી, બીજો એટલે સફર પોલિસી અને ત્રીજો એટલે સંયુક્ત પોલિસી. આજના વીમા કરારમાં નુકસાન વળતર મેળવવા, નુકસાન વળતર મેળવવા મુખ્ય કઈ શરતો હોવી જરૂરી છે? કઈ કઈ શરતોનું પાલન કરવું જોઈએ તો આપણને વળતર મળે? તો સૌથી પહેલું એ કે નુકસાન ખરેખર આગથી થયેલો હોવું જોઈએ. કેટલીક વાર શું થાય કે આપણે આગનો વીમો ઉતારીએ અને આપણી ગાડી, સમજો કે આપણી ગાડીનો વીમો લીધો છે અને આગનો લીધો છે, પરંતુ એમાં કંઈક બીજો અકસ્માત થાય તો આપણને વળતર મળે નહીં. વખારની અંદર માલ મૂકેલો હોય અને સાચવવા માટે આપણે રાખ્યો હોય ને આગનો વીમો ઉતારેલો હોય તો જ આપણને એનું વળતર મળે આગ લાગે તો, નહીં તો એનું વળતર મળતું નથી. એટલે જે તે કોઈ પણ XYZ તમે કોઈ પણ વીમો લો એ જે તે શરતને લગતા કેટલાક વીમા ટર્મ્સ એન્ડ કન્ડિશન આવે એ આપણે ખાસ ધ્યાન રાખવાની. એટલે આ ચેપ્ટર આપણા માટે ખૂબ જ અગત્યનું છે. બેન્કિંગ છે, આપણી રિયલ લાઈફમાં પણ આપણને ઘણું કામ લાગશે. આગ અકસ્માતથી થયેલી હોવી જોઈએ. જાણી જોઈને આગ લગાવી દે તો પણ નહીં ચાલે. કેટલીક વાર શું થાય કે વેપારી હોય, માલનું વેચાણ કરતો હોય, પરંતુ માલ વેચાતો નહીં હોય એટલે જાણી જોઈને એ આગ લગાવી દે તો એવું ચાલે નહીં. અકસ્માતથી આગ લાગેલી હોવી જોઈએ. આગળના સવાલ છે, આ સવાલ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એટલે ખાસ ધ્યાન આપીને જોઈ લેજો ને આટલા સવાલ આપણે કરી જ લેવાના. આગના વીમા કરારમાં પ્રતિષ્ઠાનું પ્રમાણપત્ર કયા કારણથી જરૂરી બને? શા માટે પ્રતિષ્ઠાનું પ્રમાણપત્ર જોઈએ? તો સામાન્ય રીતે બીજા વીમા જે હોય એના કરતાં આગના વીમામાં નૈતિકતાનું જોખમ સવિશેષ હોવાથી, નૈતિકતાનું જોખમ ઘણું આમાં અગત્યનું છે. કેમકે લોકો આની અંદર જાણી જોઈને પણ આગ લગાવતા હોય આપણે જોયું આગળ. તો વીમાદાર ઈરાદાપૂર્વક મિલકતને આગ લગાડી નુકસાન વળતર મેળવવા ક્યારેક લલચાય એવું બને. એટલે જ્યારે એનો માલ છે એ વેચાતો નહીં હોય ત્યારે જાણી જોઈને આગ લગાવી દે અને પછી નુકસાન કરે એવું બને, જેથી કરીને આમાં પ્રતિષ્ઠાનું પ્રમાણપત્ર જોઈએ. એટલા માટે વીમા કંપની વીમાદારના પ્રામાણિકતા, ચારિત્ર્ય અને પ્રતિષ્ઠા અંગેની ખાતરી આપતું પ્રમાણપત્ર પ્રતિષ્ઠિત વ્યક્તિ પાસેથી મેળવવાનો આગ્રહ રાખે. જે પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય, જે ખરેખર હોદ્દા પર હોય, જે સારી એવી કક્ષા પર હોય, જાણકાર હોય, જેને બધા જ જાણતા હોય એવા વ્યક્તિ પાસેનું એ
પ્રમાણપત્ર મેળવવાનો આગ્રહ રાખે છે. આજ્ઞા વીમાના મુખ્ય સિદ્ધાંતોની યાદી, કયા કયા સિદ્ધાંતો છે? મોટા સવાલમાં પણ આ પ્રશ્ન પૂછાઈ શકે, આપણે ફક્ત અત્યારે 2 માર્ક્સમાં જોવાનું છે. સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત, નુકસાન વર્તનનો સિદ્ધાંત, હક બદલાનો સિદ્ધાંત, ફારાનો સિદ્ધાંત અને વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત. અને જે સૌથી ઇમ્પોર્ટન્સ પોઈન્ટ ગણાવી શકાય અને છેલ્લો પોઈન્ટ અને ખૂબ જ અગત્યનો ગણાવી શકાય, સ્પીકલર લીકેજ પોલિસી પૂછાશે જ. મોટા કારખાનામાં આગ લાગે ત્યારે પાણી છાંટવા માટે ઓટોમેટિક યંત્રો હોય, એટલે ઓટોમેટિક સિસ્ટમ હોય જેના કારણે આગ આપણે ઝડપથી બુઝાવી શકીએ. તો એના માટે કેટલાક સાધન સામગ્રી રાખેલી હોય. ક્યારેક આ જે સાધન સામગ્રી છે એને યાંત્રિક ખામીને કારણે તેમાંથી પાણી ટપક્યા કરે, એટલે પાણી ટપકે છે, પરિણામે મકાન અને ચીજવસ્તુને નુકસાન. એટલે આજુબાજુ જે વસ્તુ મૂકેલી હોય અને મકાન હોય, એટલે આપણો સ્લેબ હોય કે કોઈ પણ વસ્તુ મૂકી હોય એને નુકસાન થાય, કે પાણી ટપક ટપક કર્યા કરતું હોય એટલે નુકસાન થાય. આવા નુકસાન સામે સ્પીકલર લીકેજ પોલિસી રક્ષણ પૂરું પાડે છે. એટલે આપણે જે પાણી આગ લાગે એના માટે શું કરેલું છે, આપણે એક સાધન સામગ્રી રાખેલી છે, એ સાધન સામગ્રીમાંથી જ પાણી ટપક્યા કરે છે અને બીજું નુકસાન થાય, આગથી નુકસાન થતું નથી. તો એવા નુકસાન સામે આપણને આ સ્પીકલર લીકેજ પોલિસી છે એ આપણને રક્ષણ પૂરું પાડે છે. એટલે આ હતા કેટલાક આપણા સવાલો. એ સવાલોને ખાસ તમારે તૈયારી કરી લેવાની, અને આટલા સવાલો જો તમે કરી લેશો તો આપણને કોઈપણ જાતની મુશ્કેલી થશે નહીં. આપણે 12 થી 13 જેટલા પ્રશ્નો આપ્યા છે, એ દરેકે દરેક પ્રશ્નોની ખાસ તૈયારી કરી લેજો. આ સિવાયના પણ ટૂંકા પ્રશ્નો છે જ, પણ એ ટૂંકા પ્રશ્નો જેમ કે માર્ગાંતર છે, વર્ષાસન છે, આ બધા જે ટૂંકા પ્રશ્નો છે એ ટૂંકા પ્રશ્નો આપણે અગાઉ જે લોંગ ક્વેશ્ચન્સ આપ્યા છે એમાં, લોંગ ક્વેશ્ચનમાં એમાં કેટલાક ટૂંકા પ્રશ્નોનો સમાવેશ થઈ જાય છે, જેથી આપણે અહીંયા લીધા નથી. અને અત્યારે જે આપ્યા છે એ ખાસ અગત્યના છે અને ખૂબ જ ઉપયોગી છે, જેથી કરીને આટલા પ્રશ્નો આપણે ખાસ તૈયાર કરી લેવાય. નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે મળીએ ત્યારે અગત્યના એક બીજા વિડીયો સાથે મળીશું. આભાર.